Hello kids, let's sing a song about the rain. આપણે રેઇનનું એક સોંગ ગાઓ છે બધાએ. હમણાં કઈ સિઝન ચાલી રહી છે? મોનસૂન. વેરી ગુડ, મોનસૂનની સિઝન ચાલી રહી છે, ચોમાસું. તો આપણે રેઇનની રાયમ્સ ગાવી છે? પાક્કું? તો ચલો ગાઉં, પછી તમારે મને ફોલો કરવાની છે, એક્શન પણ કરવાનું છે. તો કહેજો બધા. હા, રેઇન રેઇન, બોલો. રેઇન રેઇન ગો અવે, રેઇન રેઇન ગો અવે, કમ અગેન અનધર ડે. લિટલ ચુચુ વોન્ટ્સ ટુ પ્લે, રેઇન રેઇન ગો અવે. ફરી ગાયા આપણે. Rain, 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 go away, come again another day. Little Chuchu wants to play, rain, rain, go away. So friends, આ રાયમ્સ ગાવાની મજા આવી ને બધાને? હા, જ્યારે પણ રેઇન તમારા ઘર પાસે રેઇન પડે ત્યારે આ રાયમ્સ ગાજો. હા, અને તમને આ રાયમ્સ ગાવાની મજા આવી ને? તો રેઇન પડે ત્યારે આ રાયમ્સ ગાજો બધા. હા, ઓકે. રાયમ્સ પછી હવે શું? આજે આપણે શું કરવાના છે કોઈને ખબર છે? નથી ખબર ને? આજે આપણે ઇંગ્લિશમાં ઇન્સ્ટ્રક્શન એટલે કે ઇંગ્લિશ સૂચનાઓ વિશે આજે આપણે જોવાના છે. એમાં હું તમને પ્રેક્ટિકલ કરીને બતાવીશ. તમારે એ જોઈને ઇંગ્લિશ ઇન્સ્ટ્રક્શન તમારા ઘરે પણ એને ફોલોઅપ કરવાની છે. તો તમે બધા રેડી છો કરવા માટે? હા, અહીં હું જે એક્શન કરું એ એક્શન તમારે તમારા ઘરે ફોલોઅપ કરવાની છે, બરાબર છે? તો આપણે સ્ટાર્ટ કરીએ ઇંગ્લિશ. ટુડે આઈ વિલ શો યુ સમ practicals of English instruction. So, are you ready for that? Okay friends, look here. This is a boy. This is a boy and his name is Meet. Say hi Meet. Hi. Hi. તમે પણ હાઈ કરો એને. So friends, હવે આજે હું અહીં English sentences બોલીશ. તો તમારે એ સેન્ટેન્સીસને હું અહીં બોલું એ પ્રમાણે મીત મને બધી એક્શન કરશે. તો તમારે એ જોવાનું છે, બરાબર છે? તો આપણે સ્ટાર્ટ કરીએ. હા, સો મીત, પ્લીઝ ગીવ મી અ પેન્સિલ. વેરી ગુડ. જો મીતે મને પેન્સિલ આપી, સો શું બોલાય? Give me a pencil. મીત મને ફરીથી પેન્સિલ આપ. જો મીત મને ફરીથી પેન્સિલ આપે છે. હા, પ્લીઝ ગીવ મી અ પેન્સિલ. વેરી ગુડ, મીતે મને પેન્સિલ આપી. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ. મીત પ્લીઝ ગીવ મી અ સ્કેલ. મીત મને સ્કેલ આપે છે, એને મને સ્કેલ આપી. સો શું બોલાશે? ગીવ મી અ સ્કેલ. શું બોલાશે? ગીવ મી અ સ્કેલ. મીત પ્લીઝ ગીવ મી અ બોલ. વેરી ગુડ, મીતે મને શું આપ્યું? બોલ. બોલ આપ્યો, વેરી ગુડ. સો ફ્રેન્ડ્સ, તમે જ્યારે રમવા જાઓ ત્યારે તમે તમારા ફ્રેન્ડ્સને એમ કહો છો ને કે મને બોલ આપ, તો તમારે શું કહેવાનું? પ્લીઝ ગીવ મી અ બોલ. શું બોલશો? પ્લીઝ ગીવ મી અ બોલ. ઓકે મી, પ્લીઝ ગીવ મી અ બુક. વેરી ગુડ, ગીવ મી અ બુક. મીતે મને બુક આપી, સો ગીવ મી અ બુક. એન્ડ લાસ્ટ, મી પ્લીઝ ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર. મીત મને ગ્લાસ, પાણી ભરેલો ગ્લાસ આપે છે. તમારે ઘરમાં જ્યારે પણ તમારે પાણી તમે તમારા મમ્મી પાસે માંગો છો ને,
તો તમારે મમ્મીને શું કહેવાનું? મમ્મા મમ્મા પ્લીઝ ગીવ મી અ વોટર. શું કહેશો? મમ્મા મમ્મા પ્લીઝ ગીવ મી અ વોટર. સો તમે જ્યારે પણ કોઈ પાસે તમે કોઈ વસ્તુ માંગો છો ત્યારે શું બોલશો? ગીવ મી. શું બોલશો? ગીવ મી. એટલે મને આપણે શું જોયું હમણાં? ગીવ મી એટલે આપવું. હવે ફ્રેન્ડ્સ, મીતે તો મને બધી વસ્તુ આપી, હવે એને પાછી લેવી તો પડે ને, તો એના માટે શું બોલાશે? ટેક. શું બોલાશે? ટેક. સો મીત, પ્લીઝ ટેક અ બુક. અહીંથી બુક લઈ લેવ, ટેક અ બુક. મીતે બુક અહીંથી લઈ લીધી. ઓકે મીત, પ્લીઝ ટેક અ પેન્સિલ. વેરી ગુડ, મીતે પેન્સિલ લઈ લીધી. શું બોલાય? ટેક અ પેન્સિલ. શું બોલાય? ટેક અ પેન્સિલ. મીત, પ્લીઝ ટેક અ સ્કેલ. વેરી ગુડ, શો મી યોર સ્કેલ. શો મી યોર સ્કેલ. વેરી ગુડ, પ્લીઝ ટેક અ બોલ. વેરી ગુડ, મીતે બોલ લઈ લીધો. સો શું થયું? ટેક અ બોલ. એન્ડ લાસ્ટ, પ્લીઝ ટેક અ ગ્લાસ ઓફ વોટર. વેરી ગુડ. સો ફ્રેન્ડ્સ, અહીં ગીવ એન્ડ ટેક. સો તમને આઈડિયા આવી? ગીવ અને ટેકમાં શું કર્યું? ગીવમાં મીતે મને બધી વસ્તુ આપેલી, અને ટેકમાં આ ટેબલ પરની બધી વસ્તુ એને લઈ લીધી પાછી. સો ફ્રેન્ડ્સ, તમને ગીવ અને ટેકમાં ખબર પડી ને? સો ફ્રેન્ડ્સ, આ તમારે ઘરે પણ કરવાનું છે. તમે જ્યારે પણ કોઈ પણ વસ્તુ બીજા પાસે માંગો ત્યારે શું બોલશો? શું બોલશો? એક વસ્તુ બીજા પાસે માંગો ત્યારે તમે શું બોલશો? બોલો બોલો. ગીવ. ગીવ બોલો. ગીવ. બોલો ગીવ. ગીવ. અને કોઈ વસ્તુ લઈ લેવી હોય ત્યારે શું બોલશો? ટેક. શું? ટેક. ટેક. ગીવ અને ટેક ઇંગ્લિશ ઇન્સ્ટ્રક્શનમાં ખબર પડી ને ફ્રેન્ડ્સ? સો ફ્રેન્ડ્સ, આપણે આ સેન્ટેન્સીસને એકવાર લાઈનમાં બોલી જોઈએ. બોલવા છે બધાએ? સો ચલો બોલો મારી સાથે. ગીવ મી અ પેન્સિલ. ગીવ મી અ પેન્સિલ. બોલો. ગીવ મી અ પેન્સિલ. ગીવ મી અ પેન્સિલ. ટેક અ પેન્સિલ. ટેક અ પેન્સિલ. ગીવ મી અ પેન્સિલ એન્ડ ટેક અ પેન્સિલ. ગીવ મી અ પેન્સિલ એન્ડ ટેક. ટેક અ પેન્સિલ. વેરી ગુડ. નેક્સ્ટ બોલીએ. ગીવ મી અ બોલ. ગીવ મી અ બોલ. ગીવ મી અ બોલ. ગીવ મી અ બોલ. ટેક અ બોલ. ટેક અ બોલ. થર્ડ નંબરનું બોલીએ. ગીવ મી અ સ્કેલ. ગીવ મી અ સ્કેલ. ગીવ મી અ સ્કેલ. ગીવ મી અ સ્કેલ. ટેક અ સ્કેલ. ટેક અ સ્કેલ. ફોર નંબરનું બોલીએ આપણે, બરાબર છે? ગીવ મી અ બુક. ગીવ મી અ બુક. ગીવ મી અ બુક. ગીવ મી અ બુક. ટેક અ બુક. ટેક અ બુક. ગીવ મી અ બુક. ટેક અ બુક. ગીવ મી અ બુક. ટેક અ બુક. એન્ડ લાસ્ટ, ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર. ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર. ટેક અ ગ્લાસ ઓફ વોટર. ટેક અ ગ્લાસ ઓફ વોટર. સો ફ્રેન્ડ્સ, આ સેન્ટેન્સ તમારે ઘરમાં વારંવાર તમારે બોલ્યા કરવાના. તો ફ્રેન્ડ્સ, તમને જલ્દી બોલતા આવડી જશે. આપણે ફરી મળીશું. બાય.